આવતે વાવાઝોડું સૌરાષ્ટ્રમાંથી પસાર થયું તેને આજે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો, છતાં પણ રોજે રોજ આ વાવાઝોડાએ કરેલા વિનાશના નવા નવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ તો બાગાયત ખેતીને ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે. રાજકોટના વીરપુરમાં પણ બાગાયત ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વીરપુરમાં લીંબુ અને સીતાફળની ખેતી કરતા ખેડૂતોના બગીચા ઉજળી ગયા. ખેડૂતો લીંબુના બગીચામાં 100 જેટલા વૃક્ષો પાછળ 4 લાખ રૂપિયાનો ઉત્પાદન ખર્ચ કરી ચૂક્યા હોય છે, જે એક જ ઝાટકે તહેસ નહેસ થઈ ગયું છે. તોકતે વાવાઝોડાના હિસાબે અમારે આ બધી લીંબોડીના ઝાડ બધા જમીન દોસ્ત થઈ ગયા છે. આશરે 8 વર્ષના ઝાડ હતા એમાં કમસે કમ એક ઝાડની અંદર 70 થી 80 કિલો જેવા લીંબુ હતા, જે આજે ઉનાળાની ભરપૂર સિઝન હોવાને કારણે અમે આખું વર્ષ જે મહેનત કરી હતી લીંબુ પકાવવા માટે, આજે એ બધું અમારે સર્વનાશ થઈ ગયું છે. કારણ કે એક એક લીંબુની અંદર એક એક ઝાડની અંદર 70-80 કિલો જેવા લીંબુ હતા, તો સરેરાશ 100 ઝાડવા પડી ગયા છે. એટલે આશરે 800-900 કિલો પર સરેરાશ ઝાડમાં નુકસાન થયું છે લીંબુનું. તો આ અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમને જાજુ ને જાજુ વળતર આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે. વીરપુરના સીતાફળની ખેતી કરતા ખેડૂતોની હાલત તો તેનાથી પણ વધારે ખરાબ છે. 150 જેટલા સીતાફળના વૃક્ષો એક જ દિવસમાં જમીન દોસ્ત થઈ ગયા. સીતાફળના વૃક્ષોને ઉછેરવા માટે મોટી મહેનત અને લાંબો સમય લાગે છે, ત્યારબાદ તેમાં ફળ આવવાની શરૂઆત થાય છે. સરકારી મદદથી ખેડૂત નવા વૃક્ષોનું વાવેતર કરી શકે, પરંતુ ફળના પાક માટે તો હવે 2-3 વર્ષની રાહ જોવી પડશે, તે ચોક્કસ બાબત છે. હવે આ સ્થિતિમાં સરકાર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને તાત્કાલિક મદદ કરે તે જરૂરી છે. અમે છેલ્લા 23-24 વર્ષથી બાગાયતની ખેતી કરીએ છીએ, જેમાં સીતાફળનો પાક લીધેલો છે અમે, અને જેમાં આ વર્ષે તોકતે વાવાઝોડાને લીધે 60-70 વૃક્ષો પડી ગયા છે, જેના લીધે ઘણું બધું નુકસાન થયેલ છે. અને આવતા વર્ષોમાં પણ એ વૃક્ષોમાંથી કંઈ ઉત્પાદન આવશે નહીં, અને બીજા બધા ઝાડો પણ ઘણા ખરાબ થઈ ગયા છે, જેના લીધે આવતા વર્ષોમાં પણ ઘણી નુકસાની થશે. તો સરકારને એવી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી સર્વે કરાવે અને બને એવી સહાય આપે, તો આવતા વર્ષોમાં અમે નવું ઉત્પાદન લઈએ અને નવું વાવેતર કરી શકીએ. તો બને એટલી ઝડપથી સરકારને નમ્ર વિનંતી છે કે સર્વે કરાવી અને બનતી સહાય અમને પહોંચાડે.